મિત્રો જો તમે એસી પી સીની વેબસાઇટ ઉપર એન્જિનિયરિંગ માટે રાઉન્ડ વનની અંદર એપ્લાય કર્યો હોય અને રાઉન્ડ વનનું રિઝલ્ટ આવી ગયું છે હવે રાઉન્ડ વન પછી રાઉન્ડ ટુમાં જવું કે ના જવું અથવા તો તમારી પાસે કેટલા ઓપ્શન છે તેના વિશે આજે આપણે ચર્ચા કરશું કે ભાઈ રાઉન્ડ વનની અંદર મને જે કોલેજ મળે છે તેના પછી એ કોલેજની અંદર જવું કે એના પછી બીજા રાઉન્ડમાં ટ્રાય કરવી કે ના કરવી તેના માટે આપણે જોઈએ કે રાઉન્ડ વનનું એડમિશન કન્ફર્મ થયા પછી તમારી પાસે ટોટલ ચાર ઓપ્શન છે ઓપ્શન વન શું છે કે ઉમેદવાર રાઉન્ડ વનમાં ઓનલાઈન ફી ભરી અને પોતાનો પ્રવેશ કન્ફર્મ કરે છે અને એડમિશન લેટર ડાઉનલોડ કરે છે કાં તો તમારી પાસે ઓપ્શન શું છે કે રાઉન્ડ વનની અંદર તમને જે કોલેજ મળે છે તે કોલેજની અંદર તમે એડમિશન કન્ફર્મ કરો છો અને પ્રવેશ ફી ભરો છો એટલે એડમિશન ફી પણ તમે ભરી દો છો તો હવે તમે શું કરી શકો તમારી પાસે શું ચોઈસ છે કે જો તમે એવું કર્યું હોય તો ઉમેદવાર ઓનલાઈન સંમતિ આપીને રાઉન્ડ બે માટે પાત્ર છે અને શિડ્યુલ મુજબ ચોઈસ બદલી અથવા તો અપડેટ કરી શકે છે કે તમે જે કોલેજની અંદર એડમિશન કન્ફર્મ થયું છે એની ફી ભરે ભરી દીધી હોય પણ રાઉન્ડ ટુમાં જો તમારે ટ્રાય કરવું હોય તો તેમાં પણ કરી શકો અને તમે જે તમારી ચોઈસ છે તે ઉપર નીચે કરી શકો છો હવે જો તમે રાઉન્ડ ટુમાં ભરેલી ચોઈસ અનુસાર પ્રવેશ મળ મેળવો છો તો તમારા પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ આપમેળે રદ થશે અને તમારી પ્રવેશ ફી નવા પ્રવેશમાં ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે રાઉન્ડ વનની અંદર કોઈક અલગ કોલેજ આવી અને રાઉન્ડ ટુમાં બીજી કોઈ કોલેજ સિલેક્ટ થઈ ગઈ તમારી અને તમારે સિલેક્ટ થાવશે એ કોલેજમાં તો રાઉન્ડ વનનું એડમિશન કેન્સલ થઈ જશે અને ઓટોમેટિક તમારી જે ફી છે તે રાઉન્ડ ટુમાં જે કોલેજ તમને મળે છે તેમાં ટ્રાન્સફર થઈ જશે જો રાઉન્ડ ટુમાં કોઈ ફેરફાર નથી તો તમારો રાઉન્ડ વનનો પ્રવેશ કાયમ રહેશે કારણ કે તમે ફી ભરી છે કે રાઉન્ડ ટુની અંદર પણ તમારી એની એ જ કોલેજ આવે છે જે તમે પહેલાં સિલેક્ટ કરો છો તો તમારું એડમિશન કન્ફર્મ રહેશે આ એક થઈ ગયું કે રાઉન્ડ વનની અંદર કોલેજ તમને મળ્યા પછી તમે ફી ભરી નાખો છો બીજું શું કરી શકો કે ઉમેદવાર રાઉન્ડ એકમાં ફાળવેલી સીટનું એડમિશન લેટર ડાઉનલોડ કરે છે પરંતુ ફી ભરતો નથી માત્ર લેટર ડાઉનલોડ કરે છે અને ફી ભરતો નથી તો શું થશે કે ઉમેદવાર ઓનલાઈન સંમતિ આપી રાઉન્ડ ટુ માટે પાત્ર છે શીડ્યુલ મુજબ ચોઈસ બદલી અથવા તો અપડેટ કરી શકે છે સેમ પહેલાંમાં જે ઓપ્શન હતો તેના જેવો જ છે જો તમે રાઉન્ડ ટુમાં ભરેલ ચૉસ મુજબ પ્રવેશ મેળવો છો તો તમારા પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ આપમેળે રદ થઈ જશે અને જો સીટ ફાળવેલી સ્થિતિમાં ફી દેખાય તો તમારા ઓનલાઈન ફી ભરવાની અને તમારા પ્રવેશ કન્ફર્મ કરવો જરૂરી છે કે રાઉન્ડ ટુની અંદર તમને જે કોલેજ મળે છે અને તેમાં જો તમને સીટ ફાળવેલી સ્થિતિમાં ફી દેખાતી હોય કે ભાઈ તમારે ફી ભરવી પડશે તો એ તમારે એડમિશન ફી રાઉન્ડ ટુમાં જે કોલેજ આવે તેમાં ભરવી પડશે અને પછી શું કીધું કે જો રાઉન્ડ ટુમાં કોઈ ફેરફાર નહીં હોય તો તમારો રાઉન્ડ વનનો પ્રવેશ કાયમ રહેશે તમે ફી નથી ભરી તો પણ રાઉન્ડ વનનો જે પ્રવેશ છે તે તમારો કન્ફર્મ જ રહેશે ત્રીજા ઓપ્શન શું છે કે ભાઈ ઉમેદવાર રાઉન્ડ એકમાં પ્રવેશ કન્ફર્મ કરતો નથી અને ફી પણ ભરતો નથી અહીંયા એડમિશન લેટર તો ડાઉનલોડ કરે છે પણ ફી નથી ભરતો અહીંયા બંને કરે છે લેટર ડાઉનલોડ કરે છે ફી ભરે છે પહેલાં આમાં લેટર પણ ડાઉનલોડ કરે છે ફી ભરે છે આમાં લેટર ડાઉનલોડ કરે છે પણ ફી ભરતો નથી આમાં લેટર પણ ડાઉનલોડ નથી કરતો અને ફી પણ ભરતો નથી તો શું થશે કે ઉમેદવાર ઓનલાઈન સંમતિ આપી રાઉન્ડ ટુ માટે પાત્ર છે શિડ્યુલ મુજબ ચોઈસ બદલી શકે અથવા અપડેટ કરી શકે છે રાઉન્ડ વનમાં ફાળવેલ સીટ રાઉન્ડ ટુમાં ફાળવાશે નહીં કેમ કે તમે અહીંયા એડમિશન કન્ફર્મ કરતા નથી એટલે રાઉન્ડ વનનું ભૂલી જવાનું રાઉન્ડ ટુમાં તમને નવું જ બતાવશે બધું જો તમે ને રાઉન્ડ ટુમાં પ્રવેશ મળે તો તમે એલોટમેન્ટ લેટરમાં દર્શાવેલ પ્રવેશ ફી ભરી અને તે પ્રવેશ કન્ફર્મ કરી શકો છો જો તમે રાઉન્ડ ટુમાં પ્રવેશ ન મળે તો તમને રાઉન્ડ વનમાં ફાળવેલ પ્રવેશ ચાલુ રહેશે નહીં ખાસ ધ્યાન રાખજો કેમ કે રાઉન્ડ વનનું પણ તમે કન્ફર્મ કરતા નથી એટલે એ પણ જશે કારણ કે તમે રાઉન્ડ વનની ટોકન ફી એટલે કે ટ્યુશન ફી ચૂકવી નથી એટલે રાઉન્ડ વનની અંદર જે પણ કોલેજ આવે તમારે ટ્યુશન ફી ભરી દેવાની છે એડમિશન ફી પછી રાઉન્ડ ટુમાં જે પણ થાય તે જોયું જશે ચાલો બીજું છે કે રાઉન્ડ વનમાંનો કોઈ ઉમેદવાર પોતાનો પ્રવેશ પાછો ખેંચે છે એટલે કે વિડ્રો કરે છે તેવી સ્થિતિમાં શું થશે કે ઉમેદવાર ઓનલાઈન સંમતિ આપી રાઉન્ડ ટુ માટે પાત્ર છે શેડ્યુલ મુજબ ચોઈસ બદલી અથવા તો અપડેટ કરી શકે છે રાઉન્ડ વનમાં વિડ્રો કરેલ સીટ રાઉન્ડ ટુમાં ફળવાશે નહીં જો તમને રાઉન્ડ ટુમાં પ્રવેશ મળે તો તમે એલોટમેન્ટ લેટરમાં દર્શાવેલ પ્રવેશ ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરી શકો છો જો તમને રાઉન્ડ ટુમાં પ્રવેશ ન મળે તો તમને રાઉન્ડ વનમાં ફાળવેલ પ્રવેશ ચાલુ રહેશે નહીં કારણ કે તમે રાઉન્ડ નો રાઉન્ડ વનનો પ્રવેશ પાછો ખેંચી લીધો છે એટલે કે વિડ્રો કરી લીધો છે એટલે આ બે વસ્તુ આપણે કરવાની થતી નથી તમારે કન કન્ફર્મ કરી જ દેવાનો છે જો કન્ફર્મ નહીં કરશો તો પણ તકલીફ કન્ફર્મ કરશો પણ ફી નહીં ભરશો તો પણ તકલીફ એટલે આ બે વસ્તુ કરવાની નથી આપણે આપણે શું કરવાનું છે તમારે એડમિશન લેટર ડાઉનલોડ કરીને કન્ફર્મ કરી લેવાનું છે ભલે ફી ભરો કે ના ભરો બરાબર ફી નહીં ભરશો તો આપણને ચાલશે પણ રાઉન્ડ વનમાં જે સીટ છે તેને એડમિશન લેટર ડાઉનલોડ કરી લેવાનો છે એડમિશન કન્ફર્મ કરાવી લેવાનું છે બરાબર અને પછી જ રાઉન્ડ ટુની અંદર તમારે ટ્રાય કરવાની છે અને જો એવું હોય કે મારે રાઉન્ડ વનમાં જે કોલેજ મળે છે તે ઓકે છે બરાબર તો પછી તમારે એડમિશન ફી ભરી અને એ કન્ફર્મ કરાવી લેવાનું છે અને રાઉન્ડ ટુમાં આગળ જવાનું નથી ઓકે બીજી કોઈ પણ અપડેટ હશે તો હું વિડીયો દ્વારા તમને જાણ કરીશ